તમે અષ્ટવક્ર વિશે સાંભળ્યું છે? અષ્ટવક્ર એટલે તેના શરીરમાં 8 પ્રકારની વિકૃતિઓ હતી. તેઓ આ રીતે જન્મેલા કારણ કે પોતાના પિતા દ્વારા જ તેઓ શાપિત હતા જ્યારે તેઓ પોતાની માતાના ગર્ભાશયમાં હતા. તેમના પિતા પણ ખૂબ જ પ્રસિદ્ધ સંત હતા અને એક મહાન વિદ્વાન હતા. ઘણી વસ્તુઓ તેમણે પ્રાપ્ત કરી હતી ખબર નહીં કેટલા જીવનકાળમાં. જ્યારે પત્ની ગર્ભવતી હોય છે, એ સંસ્કૃતિનો એક ભાગ છે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેણે શાસ્ત્રોની અને બીજી જ્ઞાનસભર વસ્તુઓ સાંભળવી જોઈએ, કારણ કે તેણે નકારાત્મક અને ખોટી વસ્તુઓ ન સાંભળવી જોઈએ. તેણે મધુર સંગીત અને સારી વાતો સાંભળવી જોઈએ. લોકો ભગવદ્ ગીતા અને વેદો સંભળાવતા હોય છે, તે સમજી શકે છે કે નહીં એ મહત્વની બાબત નથી. બાળક એને સાંભળશે, બાળકના વિકાસ પર તેની અસર પડશે કે તે શું સાંભળે છે. તો તેના ભાગરૂપે પિતા કંઈક સંભળાવી રહ્યા હતા, કંઈક શાસ્ત્ર વિશે સમજાવી. તો અચાનક તેઓ એક અવાજ સાંભળ્યો. તે અસંમતતા દર્શાવતો હતો પિતા જે કહી રહ્યા હતા તેનાથી. ગર્ભાશયની અંદરથી બાળક બોલ્યું કે ના, તે બરાબર નથી, તમે યોગ્ય નથી સમજ્યા. આ સાંભળીને પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા. એક અજન્મેલો પુત્ર તેમને પહેલેથી જ નકારી રહ્યો છે. આવું તો 18 વર્ષની ઉંમર પછી જ થવું જોઈએ ને? એક અજન્મેલો બાળક પહેલેથી જ કહે છે કે ના, તમે ખોટા છો. કિશોરાવસ્થામાં આવું બનતું હોય છે. તે એટલા ગુસ્સે થઈ ગયા અને એમણે તેમણે શ્રાપ આપ્યો કે તેને 8 પ્રકારની વિકૃતિઓ આવે. તો તેમનો જન્મ લગભગ અમાનવીય રૂપમાં થયો, વાંકું વળી ગયેલું શરીર. તેથી તેમનું નામ અષ્ટવક્ર રાખવામાં આવ્યું, 8 પ્રકારની વિકૃતિઓ. તેમના પિતા શું કહી શકાય, તેઓ જનક રાજાના દરબારમાં હતા, એક વિદ્વાન તરીકે, એક પરિપૂર્ણ વિદ્વાન તરીકે. જનક રાજાને જાણવાની ખૂબ જ જિજ્ઞાસા હતી. તેઓ પ્રબુદ્ધ થવા માગતા હતા, તેથી તેમણે તમામ પ્રકારના સંતો અને વિદ્વાનોને ભેગા કર્યા હતા, પણ કે જ્યાંથી પણ મળ્યા તેમના દરબારમાં લાવ્યા અને તેમના ઉપદેશો સાંભળતા. અને તેઓ પણ પરિપૂર્ણ યોગી બન્યા સમય જતા, પરંતુ હજી તેઓને સાક્ષાત્કાર નથી થયો. અને પછી એક દિવસ અષ્ટવક્રના પિતા બાળકને ત્યાં લઈ ગયા દરબારમાં. જ્યારે રાજા જનકે અષ્ટવક્રને જોયો, અષ્ટવક્ર તેમની આંખોમાં આંખ નાખીને જોતો રહ્યો. જ્યારે રાજા તમારી સામે જોવે ત્યારે તમારે નીચું જોવું જોઈએ, આ બધા વિદ્વાનો એવું જ કરતા, પરંતુ આ બાળક તેમને તાકીને જોતો રહ્યો. તો જનકને થોડું આશ્ચર્ય થયું. એક ખૂબ જ વિકૃત શરીર, તેનું લગભગ મનુષ્ય જેવું શરીર પણ નહોતું, પણ તેની આંખો એવી હતી, તે રાજાને તાકીને જોતો જ રહ્યો અને બોલ્યો, જેટલા પણ વિદ્વાનો અહીં બેઠા છે તે બધાના માનપૂર્વક આમાંથી કોઈ પણ મારા પિતા સહિત તમને એ નહીં આપી શકે જે તમે ઈચ્છો છો. રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે 8 કે 9 વર્ષનો આ બાળક તેમને આવું કહી રહ્યો છે અને તેના પિતા નકારી રહ્યા હતા. આ બાળકને આવું કરવાની આદત તો લગભગ પહેલેથી જ હતી. તો અષ્ટવક્ર લગભગ 12 કે 14 વર્ષની ઉંમરે પોતાનું કુટુંબ છોડીને જંગલમાં જતો રહ્યો. એક દિવસ જનક રાજા શિકાર કરવા ગયા પોતાના સૈનિકો તથા કામદારોની ટોળી સાથે, અને શિકારની તીવ્ર શોધમાં તેઓ છૂટા પડી ગયા પોતાના સૈનિકોથી અને તેઓ જંગલમાં ખોવાઈ ગયા. ત્યાં તેમણે અષ્ટવક્રને જોયો, જંગલમાં બેઠો હતો. તો રાજા જનક પોતાના ઘોડા પર બેઠા હતા અને તેની સામે જોઈને કહ્યું કે તું અહીંયા છે? તેણે કહ્યું હા. અને અષ્ટવક્ર પોતાની જ ભાષામાં બોલ્યો કે હું જ તમને અહીંયા દોરી લાવ્યો છું, તમારા લોકોથી દૂર. તમે જો મારી સૂચનાઓ માનશો તો હું તમને ત્યાં પહોંચાડી શકીશ જ્યાં તમે જવા ઈચ્છો છો. તો જનક રાજા પૂછવા માગતા હતા કે તમે મારા સૈનિકોને જોયા છે? શું તમે કોઈ શાહી દળ જોયું છે?
કારણ કે એમને શોધીને તે ઘરે જવા ઈચ્છે છે. અષ્ટવક્રએ પૂછ્યું કે વધુ મહત્વનું શું છે, જે પામવાની ઈચ્છાનો દાવો તમે જીવનભર કરતા રહ્યા કે પછી તમે ઘર તરફનો રસ્તો શોધો છો? આનાથી રાજાને આંચકો આવ્યો. તેમણે કહ્યું, ના, હું તો એ જ ઈચ્છું છું, મને ફરક નહીં પડે હું પાછો મહેલમાં જઈશ કે નહીં. અને તેઓ ઘોડાથી નીચે ઉતરવા માગતા હતા અને તેઓ પટ્ટી પરથી એક પગ નીચે ઉતાર્યો, તેઓ ઉપર હતા, એક પગ ઉપર ને એક નીચે. અષ્ટવક્રે કહ્યું, ઊભા રહો, ત્યાં જ રોકાઈ જાઓ. જ્યારે તેઓ લગભગ ઘોડા પરથી ઉતરી ગયા હતા ત્યારે કહ્યું કે નહીં, ત્યાં જ થોભો. એ ખૂબ જ કફોડી સ્થિતિમાં ઘોડા ઉપર આ રીતે એક પગ ઉપર એક પગ નીચે, બસ ત્યાં જ રહો. ઝેનનું આ પ્રથમ કાર્ય છે. ઓકે, આ લગભગ 8000 વર્ષ પહેલાં હતું અને જનકને સમજાયું. આવી કફોડી સ્થિતિમાં તેમને સાક્ષાત્કાર થયો. તેઓ નીચે ઉતર્યા અને અષ્ટવક્રને પગે લાગ્યા અને તે ત્યાં જ રહેવા ઈચ્છતા હતા. થોડા સમય પછી અષ્ટવક્રએ કહ્યું કે તમે પાછા મહેલમાં જઈ શકો છો. જનકે કહ્યું, ના, મહેલનો હવે મને કોઈ મતલબ નથી, હું ત્યાં નથી જવાનો. તો અષ્ટવક્રએ કહ્યું, પ્રશ્ન એ નથી કે તમે રાજા બની રહેવા માગો છો કે નહીં, પણ રાજ્યના લોકો એક સાક્ષાત્કાર થયેલા રાજાને ઈચ્છે છે, એટલે તેમણે તેમને પાછા મોકલી દીધા.